મિત્રો મજામાં મિત્રો આજે આપણે જીકે એટલે કે સામાજિક વિજ્ઞાન એટલે કે જે ઇતિહાસ આપણો છુપાયેલો છે એના વિશે જાણી અને ગૌરવ ફીલ કરીએ મિત્રો ધોરણ આપની અંદર પણ જે બીજું સત્ર છે એમાં ભારતમાં રાષ્ટ્રવાદ આવું સરસ મજાનું ચેપ્ટર છે બધાએ એ નજર કરવાની ખાસ જરૂર છે મિત્રો આપણે જાણીએ છીએ કે રાષ્ટ્રવાદનું હોવું એટલે રાષ્ટ્રપ્રત્યે માન હોવું રાષ્ટ્રપ્રત્યે એકાત્મતાનો ભાવ હોવો ગૌરવ ફીલ કરવું અને યસ એ રાષ્ટ્રપ્રત્યે તમારું ટોટાલિટીથી સમર્પણ હોવું એટલે કે તન મન અને ધનથી તો આ જે રાષ્ટ્રવાદ છે એ આપ જાણીએ છીએ કે જ્યારે અંગ્રેજો આપણા ઉપર શાસન કરતા હતા ત્યારે ધીમે 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 કરી અને જાગૃતતા આવી અને યસ ખાસ કરીને જે પ્રથમ સ્વાતંત્ર સંગ્રામ અઢારસો સત્તાવન પછી લોકો વધુ જાગૃત થયા મિત્રો આપણને ખબર છે કે જે સ્વરાજનો જે નારો સ્વરાજ એટલે સ્વ સ્વ એટલે પોતાનું જે પોતાનું જ રાજ હોવું જોઈએ એટલે કે આપણું જ રાજ્ય હોવું જોઈએ એને એ જે અઢારસો સત્તાવન પછી જાગૃતિ ઊભી થઈ અને ધીમે 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 એ એની અસર સમગ્ર ભારત ઉપર પડી તો મિત્રો આ રાષ્ટ્રવાદ એ એક જે પ્રોસેસ છે એના વિશે જાણવાનો પ્રયાસ કરીએ મિત્રો અહીં જુદા જુદા રાષ્ટ્રવાદની અંદર જે પરિબળો જે સંકળાયેલા છે કે એની ઇફેક્ટ સમગ્ર એ સમાજ જીવન ઉપર પડેલી અને એનું અનુસંધાન જે આપણા ઉપર શાસન કરતા હતા એ લોકોએ લીધું અને એ જેને કહેવાય ને જે લુપ્સ હતા જ્યાં આપણી ખામીઓ હતી એ ખામીઓનો ઉપયોગ એ લોકો ભરપૂર કરતા હતા મિત્રો આપણે રાજકીય પરિસ્થિતિ કેવી હતી તો આપણે ખબર છે કે એકતાની વાત નહોતી રાજકીય એકતા નહોતી અને તમને ખબર છે નાના નાના રજવાડાઓ અને એમાં બધા શાસન કરે સૌ પોતપોતાનું પોતાનું કરે આવી એક વાત હતી એટલે કે આમ જોઈએ એટલે નાની વસ્તુ હોય એને હરાવી એમના માટે ઇઝી હતી અને એટલે જ એ ધીમે ધીમે એ પોતે અંકુશ સ્થાપતા ગયા અને અમુક જે વિસ્તાર છે આખે આખો એ અંગ્રેજો તાબા હેઠળ લેતા ગયા અને ધીમે ધીમે એનું પોતાનું શાસન છે એની શરૂઆત કરી તો મિત્રો આ જે વાત છે એમાં પણ ઊંધું પણ એવું જ ચિત્ર આવ્યું કે ધીમે ધીમે લોકો જાગૃત થતા ગયા અને એ વિરોધ મોટો થતો ગયો તો બંને રીતે જેવો લાભ લીધો એવું જ પછી ઊંધું પણ ચિત્ર આવ્યું અને આપણા જે બૌદ્ધિક અને શિક્ષિત લોકો છે એ ધીમે ધીમે આગળ આવ્યા એવું જ કંઈક આર્થિક બાબતે છે કે આર્થિક પાસું આપણું કેવું હતું કે તમે જાણો છો કેમ કે જે જે વસ્તુ કાચો માલ હતો એ ઇંગ્લેન્ડ જાતો તો અને જે ત્યાંથી માલ આવતો હતો એ અહીં બજારમાં આવતો હતો પણ વાત એટલી જ હતી કે જ્યારે કોઈ પણ માલ જ્યારે મોકલવાની વાત છે અને જ્યારે આવે ત્યારે જકાત સાવ ઓછી અને જે ટેક્સ છે અહીંથી જાય ત્યારે ખૂબ વધુ એટલે કે આપણો માલ છે એ વેચાય નહીં અને ત્યાંનો જે માલ છે એ આપણને બિલકુલ સસ્તો પડે અને આવું થાય ત્યારે શું થાય સ્વાભાવિક છે કે જે ભારતના ઉદ્યોગો હતા એને સીધે સીધી અસર થઈ અને ઉદ્યોગ ધંધા એ બધો ખાસ કરીને આપણો જે હસ્ત ઉદ્યોગ હતો એને બહુ અસર થઈ એટલે કે જે કારીગર વર્ગ હતો જે ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ બધો હતો એ બધાને પણ અસર થઈ અને એ પ્રમાણે ધીમે 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 છે એને અસર થઈ પણ એની સામે એ પણ વાત જ્યારે જાણકારી આવી લોકોમાં ત્યારે સ્વાભાવિક છે કે ત્યારે રાષ્ટ્રીય પ્રેમ વધ્યો રાષ્ટ્રવાદ વધ્યો અને એની અસર પણ થઈ મિત્રો એવી જ જે ત્રીજી વાત છે વાહન સંદેશા વ્યવહાર એની પણ અસર હતી તમે જાણો છો કે તાલ ટપાલ અને રેલવે જળ વ્યવહારના પણ માર્ગો હતા અને ઘણો બધો વિકાસ પણ થયેલો હતો એ સ્વાભાવિક છે કે દેશના લોકોને લાભ થતો તો પણ એક વાત એ પણ હતી કે જ્યારે કોઈ પણ વાહન વ્યવહાર સરસ હોય સંદેશા વ્યવહાર સરસ હોય ત્યારે લોકો નજીક આવતા હોય છે તો થયું એવું કે એકબીજા નજીક આવ્યા વિચારોની પણ આપણે વધી વેપાર પણ વધ્યો અને ફાયદો એ થયો કે જે નાની નાની વાતો છુપાયેલી હતી કે ભાઈ જ્ઞાતિવાદ હતો કોમવાદ હતો પ્રદેશવાદ હતો નેતાઓના પણ જે વિચારો હતા એનો જે અભિગમ હતો એ પણ ઓછો થતો ગયો અને બીજી વાત કે જે વાત અને વિચાર પહોંચાડવાતા એમાં પણ ફાયદો થયો એટલે જે પેલો નાના નાના ટુકડામાં મતલબ પ્રદેશવાદ હતો એને બદલે એક રાષ્ટ્રીય લેવલે એક નેતૃત્વ પણ મળ્યું અને એક ઓળખ પણ યસ કે આપણે એક રાષ્ટ્રના છીએ એવી એક ઓળખ થઈ એટલે કે આપણે જે સ્વરાજ મેળવવું હતું એમાં પણ એક આ જે વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર એ નજીક લાવવામાં બહુ સારો ફાયદો કર્યો સેમ બે શિક્ષણ અને સાહિત્યની મિત્રો વાત કરીએ તો એમાં પણ એવી જ વસ્તુ હતી કે તમે બધા જાણો છો કે અંગ્રેજોએ અંગ્રેજી ઉપર વધારે પ્રભુત્વ રાખ્યું હતું તો એનો એક બીજો ફાયદો પણ થયો કે વિશ્વ લેવલનો જે ખૂબ સારું જે સાહિત્ય હતું એ અહીં સુધી પહોંચ્યું લોકો જાણતા હતા તો વિશ્વ શું કરી રહ્યું છે એના પ્રવાહથી પણ એને જાણકારી મળી અને જે બાર જે ક્રાંતિઓ થઈ ફ્રાન્સની અંદર થઈ એ બધી વાતોની જાણકારી એ સ્વાતંત્ર્ય સંગ્રામ કેવી રીતે થયો હતો એમાં લોકશાહીની ભૂમિકા શું છે આ બધી વાતો પણ જાણવા મળી સ્વતંત્રતા શું છે સમાનતા શું છે બંધુત્વની વાત શું છે તો એનાથી શું થયું કે લોકોને પોતાને પણ યસ કે આવું થઈ શકે છે એટલે એવી આત્મશ્રદ્ધા પણ વધી અને બીજી વાત એ થઈ કે કલ્પનામાં જોડાણું કે આપણે પણ ભવિષ્યમાં ભારત આવું થઈ શકે તો એક જે કહેવાય શ્રદ્ધા નું એક જે બળ મળ્યું એ અંગ્રેજીનો જે કહેવાય પ્લસ પોઈન્ટ પણ મળ્યો અને પછી તો શું થયું કે લોકો પણ જે જાણકારી છે એના આધારે જે લેખકો કવિ સાહિત્યકારો છે એણે ખૂબ સારી આવી બધી પ્રાદેશિક ભાષામાં નવલકથાઓ લખી કે જે લોકો સુધી એ વિચારો પાછા પહોંચ્યા નાટકો લખાણા વાર્તાઓ લખાણી કાવ્યો બરાબર ઝવેરચંદ મેઘાણી આપણે યાદ કરી તો આવા ગીતો તો એમાં જેમાં રાષ્ટ્રભક્તિનો સંદેશ હોય તો એનો એક જેને કહેવાય કે ફાયદો થયો સેમ વસ્તુ વર્તમાનપત્રોની પણ ભૂમિકાઓ મિત્રો ખૂબ હતી કારણ કે તમે જાણો છો કે રાષ્ટ્રીય ચેતના જગાવી હોય તો જે ન્યૂઝપેપર છે છાપાઓ છે એ ખૂબ લોકો સુધી પહોંચતા હોય છે અને એમાં થોડી સ્વતંત્રતા પણ હોય છે એટલે જે અખબારના તંત્રીઓ છે એ કોઈ ખોટી વાત હોય તો એને બહુ વ્યવસ્થિત રીતે એ લોકો છાપીને લોકો સુધી પહોંચાડતા એટલે કે ક્યાંક સરકારની ટીકાઓ પણ સરસ રીતે લોકો સુધી પહોંચી શકી અને ખાસ કરીને બંગાળ મુંબઈ અને મદ્રાસની અંદર ને અન્ય જગ્યાએ પણ જે પ્રસિદ્ધ થતા હતા અખબારો એનો પણ એક જે કહેવાય પોઝિટિવ ઇમ્પેક્ટ મળ્યો અને રહી વાત જે ભવ્ય વારસો છે તો મિત્રો એ તો છે જ કે જ્યારે ત્યાંના લોકો ખાસ કરીને જે લોકોને પુરાતત્વની અંદર રસ છે એ લોકો ભારતની અંદર જે જે પ્રાચીન સ્થળો છે એની અંદર બધું જે સંશોધન કરતા હતા એમાં ખૂબ સારી વસ્તુ મળી ખૂબ આપણી જે ભવ્ય સંસ્કૃતિ છે એના દર્શન થયા એમાં જે ખૂબ પુરાણા એવા અવશેષો મળ્યા અને એ એનાથી એક બીજો પણ ફાયદો થયો કે એ શોધખોળને લીધે સૌને એમ થયું કે યસ આપણી પાસે તો આવું કંઈક છે એટલે એક ગૌરવ મળ્યું એટલે સ્વાભાવિક છે ભારતના જેટલા વિદ્વાનો છે એ પણ જોડાણા એને પણ પુસ્તકો લેખા એને પણ આવું ગૌરવપૂર્ણ સાહિત્ય લખ્યું અને એ જે સંશોધન થયું તો એમાં જે રાષ્ટ્રીય અસ્મિતા કહેવાય એ પણ જે કે જળવાય મિત્રો ખાસ કરીને જે ભવ્ય વારસો ભારતના ભવ્ય વારસોની અંદર અને પુરાતત્વ વિદ તરીકે એલેક્ઝાન્ડર કર્નિંગહામ એને ખૂબ સારું કામ કર્યું છે તો મિત્રો કદાચ કોઈ પૂછે કે એલેક્ઝાન્ડર કનિંગહામ એનું અનુસંધાન તો તમે તરત કરી શકશો કે પુરાતત્વવિદતા આ પાશ્ચાત્ય પુરાતત્વવિદ અને એના મદદનીશ એ બધા લોકોએ આ પ્રાચીન સ્થળોની જે ખોદકામ હતી એના આધારે ઘણું બધું આપણા ભારત વિશેની વાત કરી તો મિત્રો જે મેઇન વાત છે એ એ વાત છે કે આ બધી વસ્તુઓ ભેગી થઈ હતી અને મારે આજે જે મહત્વનો પોઈન્ટ લેવો છે એ મસ્ત પોઈન્ટ છે અને એ છે તમે જાણો છો હિન્દી રાષ્ટ્રીય મહાસભા જી મિત્રો હિન્દી રાષ્ટ્રીય મહાસભા મિત્રો હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું ઇંગ્લિશ નામ તમે જાણો છો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ મિત્રો બહુ બધા પ્રશ્નો બહુ બધા પ્રશ્નો આમાંથી આવે છે અને મિત્રો આપણે ઈચ્છીએ કે એક પણ પ્રશ્નનો જવાબ છે એ આપણે ના આવડે એવું ન બનવું જોઈએ તો મિત્રો આ સભા ભરવી એટલે શું તો કોકે કહી દીધું ભાઈ જો બે આઠડા ઈ નવે નવા હોવા જોઈએ બારોબાર હોવું જોઈએ મુકામ સ્પષ્ટ હોવો જોઈએ અદબ બદબ તો જળવાવી જોઈએ અને બેનર હોવું જોઈએ મિત્રો આવું તો યાદ રહી જાય ને ફરીથી શું કીધું બે આઠડા જેવો આકારની અંદર સભા ભરવી એટલે જો આ બે આઠડા છે ને આવી રીતના સભા ભરવી ઓકે બારોબાર એટલે કે ખબર ન પડે એમ બારોબાર ભરવી ઓકે મુકામ સ્પષ્ટ હોવું જોઈએ બારો એટલે પણ ક્યાં એમ તો મુકામ છે એ સ્પષ્ટ હોવો જોઈએ ઓકે અને અદબ વદબ જળવાવી જોઈએ ઓકે અને હા બેનર તો કે હોવું જ જોઈએ મિત્રો આવું યાદ રહી જાય ફરીથી વાત કોની છીએ હિન્દી રાષ્ટ્રીય મહાસભા સૌથી પહેલી મહાસભા ભરવી હતી અને એની અંદર આટલી વસ્તુ નક્કી થઈ કે બે અઠડા જેવો આકાર હોવો જોઈએ નવે નવો ટેબલ હોવું જોઈએ યસ બારોબાર ક્યાંક હોવું જોઈએ મુકામ સ્પષ્ટ હોવું જોઈએ અદબ અદબ છે જળવાવી જોઈએ બેનર હોવું જોઈએ બીજી વાત એક કોક બોયલું ખરું કે ગોકળ ગાયની જેમ નહીં હોય તેજ અને સંપથી હા એવું વાત કરી ફરીથી ગોકડ ગાયની જેમ નહીં કે નક્કી કરો તેજ થી અને સંપથી હવે આવી બધી બાબતો જ્યારે ને ત્યારે એક કોઈ બીજું શું અહીંયા ડ જેવો એક વાયરસ હતો સોરી વાયસર હતો એ વાયસરને છે ને આમ ફેરવો ફરીથી એણે શું કીધું કે જે ડ જેવો વાયસર હતો એને ફેરવો તો એ તો ફરી ગયો સ્વાભાવિક છે મિત્રો આ છે વાર્તા અને આ વાર્તા દ્વારા યસ તમે બધું હવે જાણો છો અને મિત્રો આ બધા પ્રશ્નો પૂછાય છે તમે કહેશો સર શું પૂછાય છે તો જો બે અઠડા નવા હોવા જોઈએ બે અઠડા નવા છે કોઈક કહેશે કે સર બે અઠડ્યા બદલે ત્રણ અઠડા હોય તો નહીં ચાલે જેમ કે અહીંયા ત્રણ અઠડા છે તો નહીં ચાલે તો અઠડા બધા બે જ હોવા જોઈએ ચાલો બે છે તો આના પહેલાં શું આવે તો કે સાત આવે આના પહેલાં શું આવે તો કે છ આવે એના પહેલાં તો શું આવે પાંચ તો તમે કહો છો હા સર અમને ખબર પડી ગઈ કે આવી રીતના પેલી બીજી ને ત્રીજી બેઠક મળી હતી કોની ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ બિલકુલ સાચું છે તો અઢારસો પિંચ્યાસી અઢારસો છ્યાસી અઢારસો સત્યાસી બિલકુલ સાચું છે બીજું કોક કહેશે કે સાહેબ આઠડા નવા એટલે તો યસ નવા એટલે આઠ નવા આઠ નવા કેટલા થાય બાવોતેર યસ તો પહેલી વખત મેમ્બર્સ કેટલા હતા કે બાતેર હતા પછી તો કે ના છ ગણા છ ગણા એટલે કોઈ બે ત્રણ ચાર હતા ના બે ત્રણ ચાર નહીં ચાર ત્રણ બે હતા અથવા તો છ ગણા કરો તો પણ તમને ચારસો બત્રીસ મળશે તો ત્રીજી બેઠકમાં તો છ સાત હતા નહીં તો ફરીથી અહીંયા છ સાત નહીં યસ સ્ટેબલ પણ હતું તો મિત્રો તમને યાદ રહી જાય કે જ્યારે પહેલી બેઠક મળી એમાં બાવોતેર હતા પછી ચારસો બત્રીસ સભ્યો હતા છસો ને સાત હતા તો મિત્રો આ જે વાત છે એ કોની વાત કરી રહ્યા છે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની ફરીથી તમને ખબર પડી ગઈ છે પહેલી બેઠક અઢારસો પંચ્યાસી અઢારસો છ્યાસી અઢારસો સત્યાસી તો તમે કહેશો સાહેબ બારો બાર તો તે અહીં યસ અહીં બારનું મહત્ત્વ છે બાર એટલે તમે કહેશો તો જે પહેલી બેઠક જે મળી છે એ ડિસેમ્બરમાં મળી હતી ડિસેમ્બર

તો એ વાત એ સાચી છે કારણ કે દરેક જગ્યાએ વાત એટલી હતી કે અ દ અને બ નું મહત્વ છે અ એટલે કોણ તો એ સમણા જે વાત કરી એ ઓ એ હમ કીધું એ ઓ એ હમ કીધું હમ એમ કીધું ને મિત્રો એટલે એ ઓ હ્યુમ હવે આ એ ઓ હ્યુમ શું છે તો એને જે આ જે વિચાર આવ્યો ને એને પ્રયત્નો કર્યા એ પોતે અંગ્રેજ અધિકારી હતા નિવૃત્ત હતા એ ઓહ્યુમ એને પ્રયત્નો કર્યા અને એણે જે પ્રયત્નો કર્યા એમાં કંઈક આ પ્રયત્ન કર્યો તો એને શું કર્યું ડ નામનું જે વાયસર હતું એને એને ફેરવું તમે કહેશો સર અમને સમજાઈ ગયું છે કારણ કે એ સમયે આ તો નિવૃત્ત હતા એ સમયે જ્યારે તત્કાલીન વાયસરો હતા ડ ફોરીન કોણ હતા ડ ફોરિન ડ ફોરીન તો એ જે ડ ને ફેરવું હે ને ડ ફોરીન તો એ જે હતા એ તત્કાલીન વાયસરો હતા અને એણે પછી ટેકો પણ આપ્યો કે યસ કે આ બધું ગડબડ થઈ જશે સાવ એના કરતાં કંઈક એવું સ્વરૂપ જે બંધાણીય રીતે કંઈક થઈ શકે એવું તો કંઈ વાંધો નહીં કે આ સભા હોવી જોઈએ તો ફરીથી એ ઓ હમ હમ એટલે નહીં એ ઓ હ્યુમ તો એણે પ્રયત્નો કરેલા અને તમને કોઈ પૂછે કે એ એટલે તો કે એલન એ લ ન તો એ શીખતા હતા લર્ન લર્ન નહીં પણ એલન અને ઓ એટલે ઓક્ટેવિયન અને હ્યુમ હમ નહીં પણ હ્યુમ ફરીથી તો પ્રયત્નો અદબ નહીં ની વાત કરવી છે ફરીથી મિત્રો અદબ નહીં વધબ ની વાત કરવી છે અને બેનરની પણ વાત કરવી છે તો વ એટલે શું તો મિત્રો તમને બધાને ખબર છે કે જે સૌથી પહેલા જે હતા એ વ્યોમેશ ચંદ્ર બેનરજી ફરીથી આ વ અને બેનરની સાથે લેવા દેવા છે તમે સાચું જ છે વ્યોમેશ ચંદ્ર બેનરજી બિલકુલ સાચું છે તો દ એટલે જે બીજી બેઠક થઈ તો દ એટલે તમે તરત કહેશો કે સર અમને ખબર છે દાદાભાઈ નવરોજી બિલકુલ સાચું અને બ એટલે તો બ એટલે એ જે ત્રીજી બેઠક થઈ બદરૂન તૈયબજી જે ત્રીજી બેઠક જે થઈ ક્યાં થઈ એ તમને કહેવાય છે મદ્રાસમાં તો ફરીથી મુંબઈ કલકત્તા મદ્રાસ વ્યોમેશ ચંદ્ર બેનરજી દ એટલે દાદાભાઈ નવરોજી અને બ એટલે યસ બિલકુલ સાચું છે બદ્રુદીન તૈયબજી મિત્રો મજા આવી તો હવે તમને બધું ક્લિયર છે કંઈ પણ પૂછે તમને બધું આવડે છે તો પહેલી ક્યાં હતી તો કે મુંબઈ બીજી ક્યાં હતી તો કલકત્તા ત્રીજી ક્યાં હતી મદ્રાસ હતી અને કોણે પ્રયાસ કર્યો તો તો બરાબર છે એ ઓ હ્યુમ અને યસ એ પણ તમને ખબર છે કે ત્યારે ટેકો કોણે આપ્યો હતો તો યસ જે વાઇસ્રોય હતા એ હતા ડફર રીન તો એ પણ તમને ખબર છે અને જે સૌથી પહેલા પ્રમુખ હતા કોણ યોમેશચંદ્ર બેનરજી બીજી વાત દાદાભાઈ નવરોજી અને ત્રીજા કોણ હતા યસ તો એ પણ તમને ખબર છે બદરૂન તૈયબજી તો મિત્રો મજા આવી તો કદાચ કંઈ પૂછે તો હવે તમે ક્લિયર છો પરફેક્ટ છો અને હવે કોઈ આવું પણ પૂછી શકે કે એ ઓ હ્યુમ એનું પૂરું નામ તો એલન ઓક્ટેવિયન હ્યુમ કોણ હતા નિવૃત્ત અંગ્રેજ અધિકારી હતા અને એના પ્રયત્નો હતા અને એ ટાઈમે તત્કાલીન વાયસોડન કોણ હતા તો ડ ફરી કોણ હતા ડ ફરી અને એનો ટેકો હતો મિત્રો તમને એ પણ ખબર છે યસ કે જે પ્રથમ હતું એ ક્યાં હતું તો કે મુંબઈ હતું તારીખ કઈ હતી તો બે અઠડા હે ને તો અઠ્યાવીસ હતી પછી બાર અને અઢારસો પિંચ્યાસી તો અઠ્યાવીસમી ડિસેમ્બર બારોબાર હતો ને અઠ્યાવીસ ડિસેમ્બર મિત્રો આના પછી હું સીધી ટેસ્ટ લેવાનું છું અને તમારા પ્રશ્નો જોઈશ કે કેટલા સાચા પડે છે તો બિલકુલ સાચું છે અને કેટલા જણા ત્યારે હતા તો બહુતેર તમે કહેશો સર એક વાત ન સમજાણી કે એ ક્યાં રાખી હતી તો એવી વાત હતી શું વાત હતી વાત એ પણ હતી કે ગોકળ ગાયની જેમ નહીં તેજ અને સંપ તો તમે કહેશો સર ખબર પડી ગઈ ગોકુળ દાસ તેજ संस्कृत पाठशाला <laughs> क्लियर થઈ ગયું મિત્રો ફરીથી ગોકુળદાસ તેજપાલ संस्कृत पाठशाला મુંબઈની એ જગ્યાએ એમણે ગોઠવેલું હતું તો મિત્રો હવે તમારી પાસે ક્લિયર છે કે પ્રથમ ક્યાં તો કે મુંબઈ 1885 કઈ 28 12 દિલ્હી જો અને ક્યાં હતી તો કે ગોકુળદાસ તેજપાલ संस्कृत पाठशाला કેટલા જણા હતા 72 એના 6 ગણા તમને ખબર છે 432 એ બીજી વાર ક્યાં તો કે કલકત્તા ક્યારે તો 85 86 87 તો કોલકાતામાં કોણ હતા તો પ્રમુખ કોણ હતા દાદાભાઈ નવરોજી સમજાય છે મિત્રો ત્રીજું કોણ હતું કે મદ્રાસ કેટલું તો અઢારસો સત્યાસી કોણ હતા બદરૂન તૈયબજી અને હા કે પ્રથમ વખતે જે મુખ્ય જેને કહેવાય કે મુખ્ય માણસોમાં કોણ કોણ હતા કે એ એની અંદર જે એમ કહેવાય કે જે પ્રતિનિધિ રૂપે હોય એવા કોણ કોણ હતા તો મિત્રો યાદ યાદ રાખશો આપણે આપણે એમ જ હતું કે જ્યારે પહેલી બેઠક થઈ ત્યારે બધા પૂછતા હતા કે ફિર કે ગો મિત્રો પહેલી જ બેઠકમાં પૂછી લીધું હતું કે ફીર કેદી ગો પછી ક્યારે આપણે જાશું એમ બરાબર તો કે અઢારસો છ્યાસી ફીર એટલે તો ફિરોજ સા મહેતા કે એટલે એટલે તો તો કેટી તેલંગ દી કે દીન સા અને ગો એટલે ગોપાલકૃષ્ણ ગોખલે તો આ પણ પ્રતિનિધિઓ ત્યાં હતા તો મુખ્ય પ્રતિનિધિઓમાં તો જે પેલા બધા પ્રમુખ બન્યા એ તો હતા જ એ ત્રણ 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 હતા જ કોણ કોણ હતા તો યસ વદ બને તો યોશચંદ્રજી એ તો હતા જ બરાબર દ એટલે દાદાભાઈ નોરોજી પણ હતા બદરૂન તૈયબજી પણ હતા પણ સાથે સાથે વધારાના કોણ હતા તો બીજા આ ચાર એટલે સાત જણા પ્રતિનિધિ રૂપે પહેલી જ બેઠકમાં હતા તો અહીંયા બાકીના ચાર યાદ રાખવા માટે યસ ફિરોઝ શાહ મહેતા કે ટી તેલંગ દિનશાહ વાદા અને ગોપાલ કૃષ્ણ ગોખલે એટલે હવે મિત્રો તમને એ પણ વધારાના પ્રતિનિધિ અહિયાં હતા જે તો આ ત્રણ તો હતા જ કોણ વ્યુમેશચંદ્ર બેનર્જી હતા દાદાભાઈ નવરોજી હતા બદરૂન તૈયબજી હતા પણ સાથે સાથે ફિરોજ શાહ મહેતા હતા કે ગોપાલકૃષ્ણ ગોખલે હતા તો મિત્રો આ ફરીથી ચાર ફિર કેદી દિ ગો એ જોઈ લેજો તો મિત્રો મજા આવી હવે કંઈ પણ પ્રશ્ન પૂછશે તમને આવડશે તમે કહેશો સર વલોણ ચાલો થઈ જાય વલોણ ક્લિયર કટશે યસ કે આ આમ જોઈને તો જી કે કહેવાય અને જનરલ નોલેજ આપણે ઇતિહાસ ભૂગોળ બંધારણ આ બધા પ્રશ્નો જીકેના છે તો પ્રશ્ન એવો છે કે જીકે આટલું સહેલું છે ખુદને પૂછો આ વહેલું છે મિત્રો આ વહેલું નથી મોડું થઈ ગયું છે ફટાફટ બધા વિડીયો જોઈ લ્યો બે હજાર બસોથી પણ વધુ વિડીયો મુકાઈ ગયા છે અને યસ પ્લેલિસ્ટમાંથી લિસ્ટમાંથી મેડા કરશે યસ સબસ્ક્રાઈબ કરું બેલ દાબું જોઈન બટન કરું અને હા હવે તો એચ ટુ એજ પ્રોગ્રામ પણ આવી ગયો છે તો મિત્રો હવે પછી જે ટેસ્ટ હોય એ ટેસ્ટની અંદર આ જ પ્રશ્નો હશે અને યસ પૂરેપૂરા માર્ક્સ લેવા છે આવો કોન્ફિડન્સ સાથે કામ કરો ક્યાંય ભૂલાશે નહીં વાર્તા દ્વારા યાદ રાખી ચિત્રો દ્વારા યાદ રાખી મોજથી ભણી અને હા તમારી કોમેન્ટ્સની રાહ સાથે આવજો